જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્મસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઉનાળાની ઋતુ હોય, શિયાળાની ઋતુ હોય કે ચોમાસાની ઋતુ હોય, બારે માસ ઘણા મિત્રોને સિલસનો પ્રોબ્લેમ રહેતો હોય છે. સિલસનો પ્રોબ્લેમ એટલો બધો જબરજસ્ત અને ભયંકર છે કે જે વ્યક્તિની સિલસ હોય એને ખરેખર એમ થાય કે હવે દવા કરી કરીને થાક્યો, તેમ છતાં સિલસ મળતી નથી, તો હવે તો દવા લઈને પણ કંટાળા, એટલો સખત કંટાળો સિલસના દર્દીઓને થતો હોય છે. આ ઘણી બધી પ્રકારની એમાં દવાઓ લેવામાં આવતી હોય છે અને ઘણા બધા જે ખોરાક છે એમાંથી પણ ઘણી વખત સિલસ ઉપડી જતી હોય છે. ઘણી વખત કોઈ જીવજંતુ કરડી જતું હોય તો પણ સિલસ ઉપડી જતી હોય છે. સિલસ જે છે મુખ્ય લોહીમાં થોડો ઘણો વિકાર થવાથી, લોહીનું થોડી ઘણી ખરાબી થવાથી લગભગ સિલસનો રોગ થતો હોય છે. અને ખાસ કરીને જે મિત્રોને કબજિયાતની તકલીફ છે એ પણ જો આ કબજિયાતને દૂર કરશે તો ઘણો ફાયદો થશે. તો સિલસનો જે રોગ છે એને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી ઉપચાર છે. આ દેશી ઉપચાર જોતાં પહેલાં આપણે થોડું જાણી લઈએ કે શું આપણે ભોજનમાં ફેરફાર કરવો અને શું આપણે લાઇફસ્ટાઈલમાં ફેરફાર કરવો એ જાણી અને પછી આપણે દેશી ઉપચાર તરફ જઈએ. તો સૌથી પહેલાં તો આપણે જે કાંઈ ખાણીપીણી આપણે બહારની ખાઈએ છીએ, આથાવાળી વસ્તુ છે, મેંદો છે, તીખું તળેલું, આ બધી વસ્તુ જે છે સિલસના જે દર્દી છે એને ખૂબ નડતી હોય છે. એમાં ખાસ કરીને આથાવાળી જે વસ્તુ છે એ સિલસના જે દર્દીને સિલસ થાય છે એને ખરેખર ખૂબ નડતી હોય છે. તો અમુક પ્રકારનું ભોજન જે છે એ જ્યાં સુધી સિલસ ન મટે ત્યાં સુધી જીવનમાંથી હું તો એમ કહું ત્યાગ કરી દો તો ખૂબ સારું, કેમ કે એનાથી ખૂબ સારો ફાયદો તમને થશે. અને ખાસ કરીને લાઇફસ્ટાઈલમાં મોડે સુધી જાગવું, બિનજરૂરી ઉજાગર કરવા અને મોડે સવારમાં ઉઠવું, આ બધી જે નિશાનીઓ છે એ શરીર બગાડવાની મોટા મોટી નિશાનીઓ છે. એટલા માટે થોડોક લાઇફસ્ટાઈલમાં ફેરફાર કરી, થોડોક ખોરાકમાં ફેરફાર કરી અને આપણી જે તંદુરસ્તી છે એને જાળવવાના પ્રયાસો કરવા જોઈએ. તો હવે આપણે જોઈએ કે સિલસનો જે રોગ છે એને કઈ રીતે દેશી ઉપચારથી, ઘરે બેઠા ઘરગથ્થુ ઉપચારથી દૂર કરી શકાય છે. તો તમારે સૌથી પહેલાં તો આ પ્રયોગ છે રોજ રાત્રે એક જ ટાઈમ કરવાનો છે. એમાં કોઈ ફિક્સ ના હોય કે 11 દિવસ કરો, 21 દિવસ કરો, 51 દિવસ, 101 દિવસ, એમાં એવો કોઈ ફિક્સ નથી હોતું, કેમ કે વ્યક્તિએ વ્યક્તિ સિલસની વ્યાખ્યા છે એ બદલાતી હોય છે. કેમ કે કોઈ વ્યક્તિને ઓછી તકલીફ થતી હોય, કોઈ વ્યક્તિને વધારે તકલીફ થતી હોય, તો અલગ અલગ વ્યક્તિઓ ઉપર અલગ અલગ અસર કરતું હોય છે. તો મુખ્ય કહેવાનો હેતુ એ છે કે રોજ રાત્રે સિલસનો જે ઉપચાર છે એ કરવાનો છે. સૌથી પહેલાં તો રોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી હિંગ નાખી અને પીવાનું છે. હિંગ નાખીને પીશો એટલે સવારે તમને જોશો એટલે તમને પેટ એકદમ સાફ આવશે, કેમ કે કબજિયાતને લીધે પણ ઘણી વખત સિલસ થતી હોય છે. તો કબજિયાતને દૂર કરવો ખૂબ જરૂરી છે. હવે જે દેશી ઉપચાર કરવાનો છે એમાં સૌથી પહેલાં તો એક ચમચી કાચો અજમો લેવાનો છે અને એક ચમચી દેશી ગોળ લેવાનો છે. બંને વસ્તુને મિક્સ કરી અને રોજ રાત્રે ચાવી જવાનો છે અને પછી એની ઉપર એક નસલો ગરમ પાણી પીવો તો બેસ્ટ, અને ના પીવો તો કોઈ વાંધો નહીં, કેમ કે તમે પેલું ગરમ પાણી તો જે હિંગવાળું છે તો પીવાના જ છો. એટલા માટે ખાસ કરીને દેશી ગોળ અને અજમો બંને મિક્સ કરી અને ચાવીને પછી રોજ રાત્રે ખાવાનો છે. આ પ્રમાણે તમે નિયમિત રૂપે દેશી ઉપચાર કરશો એટલે ગમે તેવો સિલસનો પ્રશ્ન હશે તો પણ તમારો સોલ્વ થઈ જશે. સર્વ જીવને માં ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.